શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. હેલો દોસ્તો, કેસે હો? આજ હમ દેખને વાલે હે સ્ટાન્ડર્ડ 11 કા ચેપ્ટર નંબર 5. ઓકે, ચાલો એમાં શું કીધેલું છે. તો એમાં પ્રશ્ન નંબર 6, આની પહેલાંના જે વિડીયો જોઈ ગયા એ વિડીયો હતા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, ત્યાર પછી હવાલાની અસર 2 આવે છે, એ બધા જોયા વિડીયો. હવે આપણે જોવાના છીએ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયાના દાખલા. પ્રશ્ન નંબર 6 ચોપડીમાં, દીપકના તારીખ 31/3/2015 રોજ કાચા સરવૈયાને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો યહાં પે હમને ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ બના દી હે. ઓકે, ટાઇટલ કઈ રીતે આપવું, ટાઇટલ કેસે દિયા જાતા હે? તો ટાઇટલ એ રીતે આપવું કે દીપકનું તારીખ 31/3/2017 લખાઈ ગયું છે, કારણ કે 12મામાં 17 આવે છે. તો અહીંયા હું ફેરવી નાખીશ 15, અહીંયા પણ ફેરવી નાખીશ 15 અને અહીંયા પણ ફેરવી નાખીશ 15. ઓકે, ચાલો તારીખ 31/3/2015 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, ઉધાર જમા, વિગત રકમ રૂપિયા. એ જ રીતે દીપકનું તારીખ 31/3/2015 રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું, ઉધાર જમા, વિગત રકમ રૂપિયા, પર્ટિક્યુલર રૂપીઝ. ઓકે, ડેબિટ સાઇડ એન્ડ ક્રેડિટ સાઇડ. આગે દીપકનું તારીખ 31/3/2015 રોજનું પાકું સર્વે બેલેન્સ શીટ દી ગઈ હોય હે, ઇસકે લેફ્ટ સાઇડ પે દિયા ગયા હુઆ હે લાયબિલિટીઝ, મૂડી દેવા, ઓર રાઇટ સાઇડ પે દિયા ગયા હુઆ અસેટ, મિલકત લેના. ઓકે, ચલો આગે દેખતે હે. ક્યારેક ક્યારેક હિન્દી બોલીશ, ક્યારેક ક્યારેક ગુજરાતી બોલીશ. ઘણા ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ પણ હોય છે જે ગુજરાતી સમજતા હોય છે, હિન્દી સમજતા હોય છે અને ઇંગ્લિશ સમજતા હોય છે. અને ઘણા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય છે એ હિન્દી સમજતા હોય છે અને ઇંગ્લિશ સમજતા હોય છે. અત્યારે હિન્દી તો મોસ્ટ ઓફ સમજે જ છે, એટલા માટે બંનેને ફાયદો થાય એટલા માટે હું બોલીશ. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ શરૂઆત ક્યાંથી કરીશું? તો શરૂઆત કરીશું મૂડી અને ઉપાડથી. ગમે ત્યારે દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? મૂડી અને ઉપાડથી. ચાલો મૂડી, તો ચેપ્ટર નંબર 9 કાચું સરવૈયું 9 અથવા 10 ભાગ 1 એમાં મૂડીની કઈ બાકી હોય, ઉપાડની કઈ બાકી હોય એ આપેલું હતું. ઓકે, ચાલો મૂડીની જમા બાકી હોય, ઉપાડની ઉધાર બાકી હોય. તો અંદર જુઓ મૂડી કેટલી છે, 3 લાખ. તો મૂડી ક્યાં લખીશ? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ. કેપિટલ કેટલી છે? તો કે 3 લાખ. તો અહીંયા લખીશ 3 લાખ. ઓકે, ડ્રોઈંગ દિયા ગયા હુઆ હે, ઉપાડ આપેલો છે, ઉપાડ છે ઉધાર બાજુ કેટલા? તો કે 18,000. તો અહીંયા લખીશ 18,000. ઓકે, કાંઈ ખબર ન પડે ને તો મૂડી હંમેશા વધારે હોય, ઉપાડ ઓછો હોય, એવી રીતે સમજવું. ઓકે, ખબર ન પડે મૂડી વધારે હોય, ઉપાડ ઓછો હોય, પરંતુ ઘણી વખત કન્ફ્યુઝન થાય, એટલા માટે યાદ રાખવાનું કે ઉપાડની ઉધાર બાકી હોય, મૂડીની જમા બાકી હોય. ઓકે, ચાલો ત્યાર પછી લખવાનું ખરીદી અને વેચાણ. ઓકે, પરચેઝ એન્ડ સેલ્સ. એક્ઝેસ્ટ વ્યવસ્થિત ખરીદી. ખરીદી ક્યાં આવે? તો કે ખરીદી આવે વેપાર ખાતાની ઉધાર બાજુ. એની પહેલાં જોઈ લેવાનું શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે. તો દાખલામાં જોઈએ તો શરૂઆતનો સ્ટોક આપણને આપેલો નથી. ઓકે, ચાલો હવે લખીએ વ્યવસ્થિત ખરીદી. વ્યવસ્થિત ખરીદી. ઓકે, પરચેઝ હમકો દિયા ગયા હે, ઉધાર બાકી હોય ને ડેબિટ સાઇડ, 8 લાખ, 8 લાખ રૂપિયા. એની સામે જ વ્યવસ્થિત વેચાણ કેટલું છે? તો કે 12,91,000 લખી નાખીશ વેચાણ. ઓકે, ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ સેલ્સ 12,91,000. આગે દેખતે હૈ
हो गया। सब उस सबसे पहले कैपिटल ड्राइंग्स परचेज एंड सेल्स लिख दिया। अब आगे बढ़ते हैं, हवे शू करवानू, तो के हवे हवाला थी शुरुआत करवानी। रुपया 12,000 नो माल चोराई गयो हतो, बधा जवाला वाचो चारे चार। माल नमूना तरीके वेचेल हतो, माल आग थी बळी गयो, माल धर्मादम आप्यो, बधुं ज मालनी अन्य रीते ज आवक। ने आपणे जोयुं तुं के मालनी अन्य रीते ज आवक, खरीदीमां घटाडो, खरीदीमांथी बाद। ओके, ચાલો સૌ પ્રથમ આપેલું છે રૂપિયા 12,000 નો માલ ચોરાઈ ગયો। ઓકે, રૂપિયા 12,000 નો માલ ચોરાઈ ગયો એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। તો આપણે ખરીદીમાંથી બાદ કરીશું, લખશું ચોરીથી ગયેલ માલ 12,000 રૂપિયા। ઓકે, ચાલો, ચોરીથી ગયેલ માલ કેટલો? 12,000। ઓકે, માલ ચોરીથી જાય છે તો એટલું આપણું નુકસાન જાય છે, લોસ, લોસ હોતા હે ના। ચલો, માલ ચોરીથી જાય એટલું નુકસાન, નુકસાન આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અહીંયા લખીશ ચોરીથી થયેલ નુકસાન કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા। ઓકે, જેટલી થઈ હોય એટલું લખવાનું। ચાલો, હવાલા નંબર 2, હવાલાની 2 અસર હોય છે એવું સાહેબે શીખવાડ્યું હતું। હવાલા નંબર 2, રૂપિયા 15,000નો માલ નમૂના તરીકે વહેંચેલ હતો। ઓકે, ગુડ્સ ઓફ રૂપિયા 50,000 ડિસ્ટ્રીબ્યુટ્સ સેમ્પલ, ડિસ્ટ્રીબ્યુટ ઓફ સેમ્પલ એટલે કે નમૂના તરીકે વહેંચેલ માલ, માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। નમૂના તરીકે વહેંચેલ માલ 15,000। ઓકે, આ પણ શું કરવાનો? માઇનસ। ઓકે, નમૂના તરીકે માલ વેચો તો એને એડવર્ટાઇઝમેન્ટ કરી કહેવાય। ઓકે, એડવર્ટાઇઝ તમે કરી હોય તો એ એડવર્ટાઇઝ ખર્ચ, એટલે કે જાહેરાત ખર્ચ 50,000। આગે હા, ત્રીજો હવાલો, રૂપિયા 16,000નો માલ આગથી બળી ગયો હતો, ગુડ્સ ઓફ રૂપિયા 60,000 બર્ન્ડ બાય ફાયર। રૂપિયા 16,000નો માલ આગથી બળી જાય એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। માઇનસ આગથી બળી ગયેલ માલ 16,000। ઓકે, માલ આગથી બળી જાય તો આપણું એટલું નુકસાન, નુકસાન ક્યાં લખાય? તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઈડ લખીશ આગથી થયેલ નુકસાન 60,000। ત્યાર પછી આપણને આપેલું છે કે રૂપિયા 1,500નો માલ ધર્માદામાં આપેલો હતો, ગુડ્સ ઓફ રૂપીઝ 1,500 ગીવન એઝ ચેરિટી, ચેરિટી મેં માલ દિયા ગયા હે। ઓકે, ચાલો, એને કહેવાય માલની અન્ય રીતે જાવક, ખરીદીમાં ઘટાડો, ખરીદીમાંથી બાદ। માઇનસ ધર્માદામાં આપેલ માલ 1,500। ઓકે, ચાલો, ધર્માદામાં માલ આપો એટલું આપણું નુકસાન તો જાય ને, કારણ કે ધર્માદામાં મફત આપવાનો હોય, ધર્માદો પૈસા તો કંઈ લેવાના ન હોય, નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ। ધર્માદામાં આપેલ માલ 1,500। આગે હવાલા બધા જ પૂરા? ઓકે, ચાલો, હવાલા બધા જ પૂરા। હવે શું કરવાનું? તો કે હવે આખો દાખલો જોવાનો, એમાં કાંઈ રકમ કામુસમાં લખેલી છે જો હોય તો એ જોઈશું। તો આખો જ દાખલો જોઈએ તો તમને ક્યાંય પણ રકમ કામુસમાં દેખાતી નથી, પહેલો જ દાખલો છે એટલે સિમ્પલ આપેલો છે। ઓકે, અને જો કદાચ રકમ કામુસમાં દેખાય
એટલે કે જે કંઈ રકમ રકમ એટલે કે ઉધાર બાકી જમા બાકીને જે પણ વિગત છે ને એ વિગતની કાઉન્સમાં તમને કાંઈ તારીખ દેખાય, ટકાવારી દેખાય, જો એવું કાંઈ દેખાય તો તમારે એને કહેવાય ગુપ્ત હવાલો, એ પણ સોલ્વ કરવો પડે. પરંતુ આપણને અહીંયા પહેલો દાખલો છે એકદમ સિમ્પલ આપેલો છે, આપણે એકદમ સિમ્પલ રીતે જઈએ, હવાલા બધા જ પૂરા. હવે શરૂઆત કરીશું કે કાચા સરવૈયામાં જેટલી વિગત છે એટલી આપણે વાર્ષિક હિસાબમાં લખી નાખી છે એ ચેક કરશું. ઓકે, ચાલો સૌ પ્રથમ તો કે મૂડી, ઉપાડ, કેપિટલ એન્ડ ડ્રોઈંગ હો ગયા હે 3,80,000. આગે વ્યવસ્થિત ખરીદી વેચાણ પરચેઝ એન્ડ સેલ્સ હો ગયા હે. ત્યાર પછી છે માલ પરત ગુડ્સ રિટર્ન. ઓકે, કઈ બાજુ આપેલું છે તો કે સાહેબ ગુડ્સ રિટર્ન છે એ ડેબિટ સાઈડ એટલે કે ઉધાર બાજુ આપેલું છે. ઓકે ચાલો, કઈ બાજુ આપ્યું છે? ઉધાર બાજુ. એનો મતલબ એમ થાય કે વેચાણ પરત છે. ઉધાર બાજુ આપેલું હોય એનો મતલબ શું થાય? વેચાણ પરત છે. તો અહીંયા સેલ્સમાંથી માઇનસ કરીશ, માઇનસ વેચાણ પરત 50,000. ઓકે ચાલો, 12,91,000માંથી 50,000 તમે બાદ કરો, 50,000 તમે બાદ કરો તો કેટલી કિંમત વધે? તો કે 12,41,000. ઓકે ચાલો સાહેબ, આની બીજી અસર કેમ ન આપી? આપણે કાચું સરવૈયું હોય એ વાર્ષિક હિસાબમાં લખીએ તો એની એક જ અસર થાય, હવાલાની બે અસર, કાચા સરવૈયાની એક અસર. ચાલો આગળ. ત્યાર પછી છે ડિસ્કાઉન્ટ વટાવ. કઈ બાજુ આપેલો છે? તો કે બોથ ઓફ સાઈડ, ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ વટાવ આપેલો છે. તો સાહેબ કયો વટાવ ક્યાં લખવો? યહાં પે જો ડેબિટ સાઈડ હે વો યહાં પે ડેબિટ સાઈડ, ક્રેડિટ સાઈડ હે વો ક્રેડિટ સાઈડ. રેડી? જે ઉધાર બાજુ છે એમાં ઉધાર બાજુ લખશું, જમા બાજુ છે જમા બાજુ લખશું, બેયની સામે સિમ્પલ લખી દઈશું વટાવ. ઓકે ચાલો, ઉધાર બાજુ કેટલા? 6,000, જમા બાજુ 8,000. તો હું જો પહેલાં જ લખી જ નાખું છું 6,000. રેડી? અહીંયા લખું છું 8,000. આપેલ વટાવ, મળેલ વટાવ કાંઈ છે નહીં, ડાયરેક્ટ વટાવ જ લખ્યું છે. લખી નાખો વટાવ, આ બાજુ લખી નાખો વટાવ. થઈ ગયું? અસર એન્ટ્રી પ્રમાણે માર્ક હોય છે. ઓકે, ફાઇનલ જવાબ આવે કે ન આવે, જોકે આવી જ જાય, પણ ફાઇનલ જવાબ ઘણા વિદ્યાર્થીને કેવું છે, છેલ્લો જવાબ નો આવ્યો, મારો આખો દાખલો ખોટો. ઘણી વખત એક અસર સાહેબને કોકને રહી ગઈ હોય તો કોમેન્ટની લાઈન કરી દે, સાહેબ દાખલો ખોટો, દાખલો ખોટો, દાખલો ખોટો, દાખલો ખોટો. ભાઈ એક એન્ટ્રી બાકી છે એમ લખાય, દાખલો ખોટો છે એવું લખાય નહીં. એટલે ધોરણ 11 ધોરણ 12માં ગમે ત્યારે આપણે વિડીયો જોતા હોઈએ, કાંઈક એન્ટ્રી રહી ગઈ હોય તો એમ કહેવાય કે સર એક એન્ટ્રી બાકી છે, દાખલો ખોટો એવું કહેવાય નહીં. ઓકે, એક્સપિરિયન્સ બોલતા હે. આગે દેખતે રેન્ટ દિયા ગયા હે, રેન્ટ ભાડું કઈ બાજુ છે? ઉધાર બાજુ. કેટલું છે? 7,000. રેડી? તો ભાડું, ધંધાનો ખર્ચ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખીશ? ભાડું 7,000. ત્યાર પછી આગળ દેવાદાર, લેણદાર. ત્યાર પછી શું આપ્યું છે? દેવાદાર અને લેણદાર. ઓકે ચાલો, દેવાદાર લેણદાર, તો સૌ પ્રથમ બધાને ખબર જ છે મિલકત લેણા બાજુ શું હોય? તો કે દેવાદાર. સર કેમ ખબર? અને મૂડી દેવા બાજુ લેણદાર. સર કેમ ખબર? પાકું સરવૈયું પાકું કરવું પડે તો ખબર હોય. એવું કહેવામાં આવે છે, ક્યારેય લખવાનું નથી આપણી સમજ માટે. એવું કહેવામાં આવે છે કે આમાં છે ને પાકા સરવૈયામાં ઉલટું હોય. અહીંયા જુઓ, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, અહીંયા ઉલટો, મૂડી દેવા બાજુ જમા, મિલકત લેણા બાજુ ઉધાર. એવું કહેવાય છે, સમજાય છે, લખાતું નથી. ઓકે ચાલો, મિલકત લેણાની કઈ બાકી? તો કે ઉધાર બાકી. તો ઉધાર બાજુ રકમ છે ને એ મિલકત લેણા બાજુ લખી નાખો. ઉધાર બાજુ છે 1,10,000. તો હું અહીંયા કેટલા લખી નાખીશ? 1,10,000. અને જમા બાજુ પર છે 90,000. તો અહીંયા કેટલા લખી નાખીશ? 90,000. ઓકે ચાલો, આગે દેખતે હે કમિશન દિયા ગયા હુઆ હે. ઓકે ચાલો,
कमीशन कितना है डेबिट साइड 8000, कमीशन उधार बाजू 8000। एनो मतलब एम थयो के नफा नुकसान खाता नी उधार बाजू हूँ लखीश कमीशन केटलू 8000। त्यार पछी आगळ बिल्स एटले के हुंडीओ कई बाजू आपी छे, बे बाजू आपी छे। चलो उधार ने उधार बाजू लिखी नाखो, अहीं लखी नाखो छु उधार ने उधार बाजू 20000 અને જમામાં કેટલી આપી છે 30000, તો અહીંયા લખી નાખું છું 30000, રેડી? ચાલો સાહેબ આ બાજુ કયો આવે, લેણી લખી નાખો, લેણી હુંડી। આ બાજુ સાહેબ કયો આવે, દેવા લખી નાખો, દેવી હુંડી। સિમ્પલ આગે દેખતે કેશ બેલેન્સ બેંક બેલેન્સ રોકડ શિલ્લક બેંક શિલ્લક યાદ રાખવામાં હતું કંઈક ત્રીજો પોઈન્ટ રસી બેસી પાસ મિલે। ઓકે ચાલો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશ રોકડ સિલક બેંક સિલક, રેડી? ચાલો રોકડ સિલક 20000, બેંક સિલક 90000, રોકડ સિલક 20000, બેંક સિલક 90000। ઓકે થઈ ગયું। ચાલો સાહેબ આમાં એક વાત સમજવી પડે, બેલેન્સ શીટમાં સબસે પહેલે અસેટ આતી હૈ એટલે કે પાકા સરવૈયામાં સૌ પ્રથમ મિલકતો આવે, ત્યાર પછી ચાલુ મિલકત અને લેણા, અહીંયા બિન ચાલુ મિલકત ફરજિયાત, મિલકતો પહેલાં છે એટલે બધી જમીન મકાન પાઘડી યંત્ર ફર્નિચર મોટરકાર જે આપ્યું હોય એ ઉપર, બાકીનું બધું નીચે। એવી જ રીતે મૂડી દેવા બાજુ સૌ પ્રથમ મૂડી અને ત્યાર પછી દેવા, રેડી? ભૂલમાંથી નહીં, દેવાદાર ઉપર લખાઈ જાય તો ઘણા શિક્ષક મિત્રો માર્ક કાપી નાખે છે, અને કાપવા જ જોઈએ કારણ કે પહેલાં સૌ પ્રથમ બિનચાલુ મિલકત જ આવવી જોઈએ અને ત્યાર પછી ચાલુ મિલકત અને દેવા હોવા જોઈએ એટલા માટે। ચાલો ત્યાર પછી મકાન બિલ્ડિંગ કેટલું, મકાન મિલકત કહેવાય 150000, તો અહીંયા લખી નાખીશ મકાન 150000। ત્યાર પછી આપેલું છે ફર્નિચર 40000, ફર્નિચર કેટલું છે 40000, ફર્નિચર મિલકત, ફર્નિચર 40000। ત્યાર પછી યંત્રો, યંત્રો કેટલા છે 300000, મશીનરી યંત્રો 300000, અસેટ હોતી હૈ ઇસલિયે। આગે દેખતે મજૂરી વેજીસ, મજૂરી 60000, ઉધાર બાજુ આપેલી છે, મજૂરી કઈ બાજુ આપેલી છે ઉધાર બાજુ। ઓકે ચાલો મજૂરી યાદ કરો ત્રીજા હવાલાનું વિડીયો, એમાં અહીંયા લખેલું હતું કે મજૂરી વેપાર ઉધાર પછી શું તો પગાર નફા નુકસાન ઉધાર, યસ મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ। સૌ પ્રથમ આપણે આનો બાદબાકી કરી નાખીએ, 800000માંથી 12000 15000 16000 અને 1500 બાદ કરશો તો આપણને રકમ મળશે 755500 રૂપિયા। ઓકે ચાલો ત્યાર પછી હું લખી નાખું છું મજૂરી 60000। ત્યાર પછી આમા ગાભા કેરીઝ ઇનવર્ડ, હમારા ખર્ચા હોતા હૈ એક્સપેન્સિસ હોતા હૈ ક્યા કહાં પે લિખેંગે પ્રોફિટ ઓર લોસ અકાઉન્ટ કે ડેબિટ સાઇડ પે લિખેંગે યહાં પે, આમાં ગાભા છે કે જામા ગાભા છે, આમાં ગાભા છે, રેડી? તો અહીંયા તો આવે નહીં, યાદ કરો યાદ કરો, યાદ કરવાનું છે કે આમાં ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નું ઉધાર, ખાલી ગાભા વેપાર ઉધાર, આમાં ગાભા વેપાર ઉધાર, આમાં ગાભા કેટલું છે તો કે 60000। અહીંયા હું લખી નાખું છું આ મા ગા ભા 60000। ચાલો એની પછી શું આપેલું છે તો કે એની પછી છે 10% બેંક લોન અને બેંક લોનનું વ્યાજ। ઓકે 10% બેંક લોન અને બેંક લોનનું વ્યાજ, જો બેંક લોન હોય ને વધારે હોય ને એનું વ્યાજ ઓછું હોય, હેડી? તો વધારે કેટલા છે 2,00,000। ઓકે બેંક લોન આપણે લીધેલી છે તો આપણે દેવી પડે, દેવી પડે એટલે દેવું, એવું કહેવાય છે કે મૂડી દેવાની જમા બાજુ હોય છે, જમા બાજુ જુઓ કેટલા રૂપિયા છે 2,00,000 રૂપિયા છે, લખી નાખશું 10% બેંક લોન
2 લાખ રૂપિયા. ઓકે ચલો, આ બેંક લોન આપણે લીધી છે, આપણે એ બેંક લોનનું વ્યાજ ચૂકવવું પડે. ચૂકવવું પડે એટલે કે દેવું, સોરી ચૂકવવું પડે એટલે ખર્ચ. રેડી, ચૂકવવું પડે એટલે ખર્ચ. ખર્ચ ક્યાં લખાય? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેંક લોનનું વ્યાજ. ઓકે, કેટલા રૂપિયા છે? તો કે 20,000, 20,000 રૂપિયા. આગળ દેખતે આખર સ્ટોક યાદ કરો, યાદ કરો. કોઈ પણ પ્રકારનો સ્ટોક મિલકત લેણા બાજુ સિવાય કે શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો કે નહીં. આખર સ્ટોક, ઓકે ચલો, આખર સ્ટોક મિલકત લેણા બાજુ કેટલો છે? 40,000, 40,000. ક્લોઝિંગ સ્ટોક, આખર સ્ટોક 40,000. ઓકે, આગે ઓફિસ ખર્ચ, ઓફિસ એક્સપેન્સીસ. એક્સપેન્સીસ કહાં પે હોતા હૈ? તો કે ડેબિટ સાઇડ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ. હમ લિખતે હૈ ઓફિસ ખર્ચા કેટલા છે? 1,20,000, 1,20,000. ઓકે, ઓર કુછ દિયા નહીં હૈ. અબ ક્યા કરેંગે? ટોટલ કરેંગે. ઠીક હૈ, ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેડિંગ એકાઉન્ટ ટોટલ. કોણ સી સાઇડ બડી હૈ? ક્રેડિટ સાઇડ 12,41,000. 12,41,000 ઉસમેં સે ઉપર કી નંબર્સ હમ માઇનસ કરેંગે, એટલે કે ઉપરની રકમ આપણે માઇનસ કરીએ તો 12,41,000 માઇનસ 7,55,500 માઇનસ 60,000 માઇનસ 60,000 એટલે આપણને રકમ મળશે 3,65,500. રેડી, આને શું કહેશું? આને કહેશું કાચો નફો. કૌંસમાં લખશું વેપાર ખાતે લઈ ગયા. ક્રોસ અસર ક્યાં આપશું? નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખશું કાચો નફો વેપાર ખાતેથી નફા નુકસાન. નફા નુકસાન ખાતે લઈ ગયા, વેપાર ખાતેથી લાવ્યા. કેટલા? તો કે 3,65,500 રૂપિયા. ઓકે, 3,65,500 રૂપિયા આપણે શું કર્યા? તો કે આપણે ક્રોસ અસર આપી. હવે બે બાજુનો સરવાળો તમે જુઓ તો અહીંયા 3,65,500, અહીંયા 8,000. ઓલા પણ મોટી રકમ કછું દેખાતી હોતી નહીં હૈ. તો હમ ક્યાં કરેંગે? તો જમા બાજુનો સરવાળો વધુ છે. કેટલો? તો કે જમા બાજુનો સરવાળો થશે 3,73,500. આ બાજુ પણ 3,73,500. રેડી, ચાલો 3,73,500માંથી 120, 28, 12, 15, 16, 15, 00, 6, 7 ઇતના સબ કુછ હમ માઇનસ કરેંગે તો હમારે પાસ બચેગા 1,68,000. રેડી, 1,68,000 રૂપિયા આપણી પાસે બચે છે. આ 1,68,000 રૂપિયાને શું કહેવાય? તો કે નેટ પ્રોફિટ. ચોખ્ખો નફો લખવાનું મૂડીમાં અથવા તો કાંઈ ન લખો તોય વાંધો નહીં. રેડી, કાંઈ પણ લખો તો પણ વાંધો નહીં, અને લખી નાખવું હોય તો મૂડી ખાતે લઈ ગયા. ચાલો, મૂડી, મૂડીમાં વધારો નથી, મૂડી પર વ્યાજ નથી. ચોખ્ખો નફો છે. ચોખ્ખો નફો કેટલો છે? તો કે 1,68,000 રૂપિયા. રેડી, ચાલો આ બેનું ટોટલ. તો કે 4,68,000 રૂપિયા. 4,68,000માંથી 18,000 બાદ થાય તો કેટલા વધે? તો કે વધે 4,50,000 રૂપિયા. ઓકે ચાલો, હવે ઘણી વખત દાખલો ગણતી વખતે અહીંયા લીટીઓ છૂટી જાય છે, તો કાંઈ વાંધો નહીં. તમારે લીટી છૂટી જતી હોય તો છોડી દેવાની. ચાલો, ત્યાર પછી એકદમ લાસ્ટ
એવું કહેવાય છે કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો એક સરખો થાય છે. રેડી? બોથ ઓફ સાઈડ અમાઉન્ટ વિલ બી સેમ. બંને બાજુ રકમ એક સરખી થાય તો તમારો દાખલો સાચો, નહીંતર તમે કંઈક અસર આપવામાં ભૂલ કરી છે. દાખલો ખોટો નથી, તમે કંઈક અસર આપવામાં ભૂલ કરી છે. ઓકે, ચાલો આ બંનેનું ટોટલ કર્યો તો બે બાજુ 4, 5, 6, 7 770,000 અને 770,000. રેડી? આ શરૂઆતનો દાખલો એકદમ નાનો મસ્ત મજાનો હતો. ધીમે ધીમે આપણે આગળ વધશું. ક્યારેક અંગ્રેજીમાં આમ તેમ થાય તો માફ કરજો. થેન્ક યુ.